73 નંબરના ક્વેશ્ચનમાં તમને કીધું છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધવાની છે, બરાબર છે? તો ત્યાં પણ આપણે કંઈક આડાઉડું જ કરવાનું હશે, બરાબર? આપણે ખબર હોવી જોઈએ કે અહીંયા કયું નિત્યસમ લાગુ પડી શકે એમ છે, બરાબર? પહેલાં તમને કીધું છે 61 નો વર્ગ - 59 નો વર્ગ, બરાબર? તો જુઓ આ શું થયું, a² - b² આ સ્વરૂપ થયું. જુઓ a² b² a² એટલે 61 નો સ્ક્વેર - નિશાની અને b² એટલે 59 નો સ્ક્વેર થઈ ગયું આ સ્વરૂપ. એટલે એને એનો જવાબ આપણે શું લખીએ છીએ, તો કે a - b અને a + b જે તમને અહીંયા આપેલું જ છે, બરાબર છે? તો એ તમારે જવાબ લખવાનો. તો અહીંયા જવાબના સ્વરૂપમાં લખી, તો a - b પહેલાં લખવાનું એટલે 61 - 59, a + b લખો એટલે 61 + 59. આ બંને કૌંસ આડાઉડા થાય તો કાંઈ ફેર પડતો નથી, બરાબર છે? હવે અહીંયા શું કરાયું છે, તો 61 + 59 એટલે થઈ ગયા 120, અને 61 માંથી 59 જાય એટલે 2. 120 × 2 કરો એટલે કેટલો જવાબ આવી ગયો, 240. બીજો દાખલો તમને આપેલો છે 10.03 એનો વર્ગ માઇનસ 0.97 નો વર્ગ. તો અહીંયા પણ જવાબ તો એ થશે a + b ને a - b, તો a + b લખો એટલે 10.03 + 0.97. હવે કરવાનું a - b, તો 10.03 - 0.97, બરાબર છે? 10.03 માંથી 0.97 બાદ કરો એટલે જવાબ આવે 11, અને 10.03 માંથી 0.97 બાદ કરો એટલે આવે 9.06. અહીંયા પ્લસ કરો એટલે 11 આવે, બરાબર છે? બંનેનો ગુણાકાર કરો એટલે શું જવાબ આવી ગયો, 96.66. જો ગુણાકાર ન આવડતો હોય તો અહીંયા 906 × 11 કરી નાખવાના, પછી આમાં કેટલા અંક પછી પોઈન્ટ છે, 2 અંક પછી. તો આમ જે જવાબ આવે ને જવાબના 2 અંક પછી પોઈન્ટ મૂકવાના, આવી રીતના ગુણાકાર કરી લેવાનો, બરાબર છે? ત્રીજો દાખલો છે 102 × 98. હવે 102 × 98 ડાયરેક્ટ તો કરશું નહીં, કારણ કે આપણે નિત્યસમનો ઉપયોગ કરવાનો કીધું છે, તો આપણે કંઈ તેને નિત્યસમના સ્વરૂપમાં ફેરવવું પડશે. તો આપણે શું કર્યું, 102ની જગ્યાએ આપણે લખ્યા 100 + 2, 100 + 2 એટલે 102 જ થઈ, અને 98ની જગ્યાએ આપણે લખ્યા 100 - 2, 100 - 2 એટલે 98 થાય, 100 + 2 એટલે 102 થાય. તો એ 2ની જગ્યાએ આપણે રકમ લખી નાખી. હવે જુઓ 100 + 2, 100 - 2, તો a + b ને -b વાળું સ્વરૂપ થઈ ગયું. હવે a + b ને -b વાળું સ્વરૂપ છે એને a² - b² સ્વરૂપમાં લખો. અહીંયા a થશે 100 અને b કોણ થશે, 2. a² એટલે 100 નો સ્ક્વેર માઇનસ ની નિશાની 2² એટલે 2 નો સ્ક્વેર. 100 નો સ્ક્વેર થઈ ગયો 10,000 માઇનસ ની નિશાની 2 નો સ્ક્વેર થઈ ગયો 4. 10,000 માંથી 4 બાદ કરી નાખો એટલે 9,996. ચોથા દાખલામાં તમને શું કીધું છે, 7.1 × 7.2. તો હવે એને આપણે ફરી પાછું ઉપરના દાખલામાં કર્યું તેમ જ 7.1ની જગ્યાએ શું આપણે લખ્યું, તો કે 7 + 0.1 લખ્યું, અને અહીંયા 7.2 છે એની જગ્યાએ આપણે શું લખ્યું, તો કે 7 + 0.2 લખ્યું. હવે આ જે સ્વરૂપ છે એ સ્વરૂપ a + b અને -b વાળું નથી, તો આ કયું સ્વરૂપ છે? જુઓ આ નિત્ય સમ અહીંયા લખેલું છે જે આપણે આગળ કરેલું નથી, આ નવું નિત્ય સમ છે. શું? તો કે x + a અને x + b. હવે આ નિત્ય સમ નો મીનિંગ શું થાય છે, તો કે જ્યારે તમને બે કૌંસ પ્લસ ના સ્વરૂપમાં આપેલા હોય ત્યારે બંને કૌંસ માંથી એક અંક હોય ને એ બંનેમાં સરખો જ હોય, બરાબર છે? અહીંયા કેમ બંનેમાં x x છે, એમ બંને કૌંસમાં એક અંક સરખો જ હોય, બંને કૌંસમાં નિશાની પ્લસ ની જ હોય, પણ કૌંસમાં નો જે બીજો અંક હોય ને એ બંને કેવા હોય, અલગ અલગ અંક હોય. તો ત્યાં તમારે શું કરવાનું, તો કે પહેલા તમારે x² કરવાનો. x² એટલે શું, તો કે બંને કૌંસમાંથી જે સરખો અંક છે એ સરખા અંકનો વર્ગ કરો, પછી પ્લસ ની નિશાની જાવશે, કારણ કે અહીંયા 2માં પ્લસ ની નિશાની જે છે. પછી તો કે a + b એટલે કે બંને કૌંસમાંથી જે અલગ અલગ અંક છે એ બેનો સરવાળો, અને એ સરવાળાને પાછો x એટલે કે જે સરખા અંક છે એની સાથે ગુણી દેવાનું, પ્લસ પાછળ જે બે અલગ અલગ અંક છે એ બંને અંકનો ગુણાકાર કરવાનો. તો જુઓ અહીંયા આપણે જોઈએ x + a અને x + b એટલે જ આપેલું છે, બેમાં 7 સરખા છે, તો આ x એટલે થઈ જશે 7, a એટલે થઈ જશે 0.1 અને b એટલે થઈ જશે 0.2 થઈ ગયું. તો હવે આપણે જવાબ કરવાનો છે x² એટલે અહીંયા શું થશે, 7 નો વર્ગ પ્લસ ની નિશાની a × b એટલે શું થશે, તો કે a એટલે 0.1, b એટલે 0.2, બંને નો કરી નાખવાનો સરવાળો. ગુણાકાર કોની સાથે કરવાનો છે, તો કે x સાથે એટલે 7 સાથે કરી નાખવાનો ગુણાકાર, પ્લસ ની નિશાની, પાછો એ b નો ગુણાકાર કરવાનો છે, તો એ એટલે થઈ જશે 0.1, b એટલે થઈ જશે 0.2, એ બંને નો પાછો ગુણાકાર, 7 નો વર્ગ થઈ જશે 49 + ની નિશાની. આ
આખે આખાનું કરવાનું શું, તો કે 0.1 અને 0.2 એટલે થઈ જાય 0.3, 0.3નો સાથ સાથે ગુણાકાર કરો એટલે 2.1, 7 તેરી 21 થઈ અને એક અંક પછી પોઈન્ટ મૂકવાનો એટલે 2.1, 0.1 ગુણ્યા 0.2 કરો એટલે 0.02, આખે આખાનો સરવાળો કરો એટલે શું થઈ જશે 51.12. સરવાળો કઈ રીતના કરવાનો, તો કે 49.00 પ્લસ 2.1 અહીંયા 0 અને અહીંયા 0 પ્લસ 0.020, બરાબર. આખા પોઈન્ટની જે બધા પોઈન્ટ આવવા જોઈએ, અહીંયા 2, અહીંયા 1, પોઈન્ટના પોઈન્ટ 9 એટલે 10 અને 11, એકડો વધી 1, 4 ને 1, 5 એટલે જવાબ આવી ગયો આપણો 51.12. 74 થી લઈને 78માં ક્વેશ્ચન સુધીના બધા ક્વેશ્ચનમાં નિત્યસમનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. કયા કયા નિત્યસમનો ઉપયોગ કરવાનો છે હું તમને કહી દઉં છું. દાખલો સર તમારે જાતે કરવાનો છે. પહેલાં તમને કીધું છે 6y-4x એટલે એ શું છે, તો કે a-b² છે. એટલે આનો જવાબ તમારે આ નિત્યસમનો ઉપયોગ કરીને લઈ આવવાનો રહેશે કે a² - 2ab + b², બરાબર છે. એવી રીતના કરશો એટલે તમારો જવાબ આવશે. બીજું છે x-5 x + 5 એટલે આ નિત્યસમ છે a-b અને a+b. તો આનો જવાબ આપણે શું લખીએ છીએ, તો કે a² - b² આવવાનો જવાબ લખીએ છીએ. તો આવો જવાબ તમારે અહીંયા લઈ આવવાનો થશે. બીજું છે x² - b² આપણે શું કરીએ, a-b ને a+b, તો એ તો અહીંયા જ ખબર પડી ગઈ છે, બરાબર છે કે x-y ને x+y તો ડાયરેક્ટ થઈ ગયું, અહીંયા કે દાખલો ગણવાની જરૂર નથી. ત્રીજું છે 3a-4b² તો અહીંયા પણ તમારે પાછું a-b² એટલે આનો જવાબ લેવા માટે તમારે a² - 2ab + b² આવી રીતના ગણતરી કરવાની થશે. અને અહીંયા પણ સેમ જ વસ્તુ તમારે કરવાની થશે, a² - 2ab + b² એટલે આ થઈ જશે તમારો જવાબ. લાસ્ટ પોઈન્ટ છે ચેપ્ટરનો મિશ્ર દાખલા. અત્યાર સુધીમાં જે કંઈ વસ્તુ ભણેલા છું એ બધાનું તમારે રિવિઝન કરવાનું છે. 79 નંબરના ક્વેશ્ચનમાં કીધું છે ખાલી જગ્યાએ દ્વિપદી છે એટલે કે બે પદ હોવા જોઈએ. અહીંયા 3 પદ છે 2 પદ છે 3 પદ છે અને 1 જ પદ છે, એટલે જવાબની અંદર ઓપ્શન બી -9. પાછળ બધા ચલ પદ આપેલા છે તો પદનો સહગુણક કયો થાય, તો કે જે અચલ પદ હોય તો અચલ પદ કયું છે, -9 એટલે જવાબની અંદર ઓપ્શન ડી. 6x-2 આહા કૌંસનો વર્ગ એટલે શું થાય, જુઓ 6x-2 છે બરાબર છે, એટલે અહીંયા a-b² સ્વરૂપ છે, a-b² સ્વરૂપ છે એટલે જવાબ આવે a² - 2ab + b² તો a² એટલે 6નો વર્ગ થઈ જાય 36, તો 36x² સૌથી પહેલાં શું આવશે, 36x² આવશે. અહીંયા માઇનસ એટલે અહીંયા માઇનસ નિશાની આવશે. હવે આવશે 2ab, 2 એટલે 2ab એટલે આ પદ અને આ પદનો 2 સાથે ગુણાકાર, તો 6 2 12 ફરી પાછા 2 સાથે ગુણાકાર એટલે 24, એટલે અહીંયા શું થઈ જશે 24, અને આ એક્સના એક્સ એમને પ્લસની નિશાની, પાછો 2નો સ્ક્વેર એટલે 2નો સ્ક્વેર 4. જુઓ છીએ આવું સ્વરૂપ કયું છે, તો કે આવી ગયું અહીંયા ઓપ્શન બી.